જો દુનિયામાં માત્ર બે પ્રકારના લોકો હોય છે જે પોતાના જીવનમાં બધી જ વસ્તુઓ વિશે એકદમ સ્પષ્ટ હોય છે એક મૂર્ખ અને એક કટ્ટરતાવાદી એટલે જો તમે મૂંઝાયેલા હોવ કે તમે આ નથી છે તદ્દન મૂર્ખાઓ અને કટ્ટરતાવાદીઓ હંમેશા બધી વસ્તુઓ વિશે એકદમ ચોક્કસ હોય છે તેમને ખબર છે કે તેઓ સ્વર્ગમાં જવાના છે તેમની એક જ સમસ્યા છે કે તે તમને સાથે લઈ જવા માંગે છે તેમને કંપની જોઈએ છે એક વસ્તુ છે જે બધે ચાલી રહી છે ખાસ કરીને પશ્ચિમમાં પણ આજકાલ તે ભારતના શહેરોમાં પણ પૂરજોશથી આવી ગઈ છે તે છે તમે જુઓ હું દરેક સમયે મારા જીવન વિશે પુનર્વિચાર કર્યા કરું છું દરેક સમયે શું મારે સદગુરુ તરીકે ચાલુ રહેવું જોઈએ કે પછી હું શેફ બની જાઉં કે પછી પાછું મોટરસાઇકલ ચલાવવા માંડો કે પછી મારે કંઈક બીજું કરવું જોઈએ કે પછી ગોલ્ફ રમું બીજું કંઈક કરું કે પછી હું ખાલી આરામ કરું હું હંમેશા પુનર્વિચાર કરતો રહું છું દરરોજ અને તોય હું નિર્ણય લઉં છું કે આ કરવું વધુ સારું છે હા મેં પહેલેથી નક્કી નથી કરી લીધું હું હજુ પણ પુનર્વિચાર કરું છું અને એટલા માટે તે કિંમતી છે એટલે નહીં કે મેં બહુ પહેલા નક્કી કરી દીધું હવે બીજો કોઈ રસ્તો નથી હું એકનો એક કરે કરું કારણ કે આમાં ફસાઈ ગયો છું મનનો સ્વભાવ એવો છે કે કે તે ત્યારે જ બુદ્ધિશાળી અને જીવંત છે જ્યારે દરેક ક્ષણે તે જોઈ રહ્યું હોય જો તેણે તારણ કાઢીને નિર્ણય લઈ લીધો હોય તો તે એક મૂર્ખ મન છે તે એક લાકડાનો ટુકડા બરાબર છે દરેક ક્ષણે તે પુનર્વિચાર કરી રહ્યું છે ત્યારે જ તે એક સક્રિય મન છે બસ એટલું જ છે તમે આ નક્કી કરો તમે હંમેશા આનંદપૂર્વક મુંજાયેલા હોવા જોઈએ હું બસ એટલું જ કહી રહ્યો છું લોકો મૂંઝાઈને દુઃખી થાય છે કારણ કે તેમને લાગે છે કે તેઓ આવી રીતે જ હોવા જોઈએ એમને લાગે છે કે બધા સફળ લોકો સંપૂર્ણપણે સ્પષ્ટ દ્રઢ નિર્ણયો પહેલેથી લઈ લીધા છે ના માત્ર કટ્ટરપંથીઓ એવા હોય છે અને મૂર્ખાઓ આવા હોય છે જે વ્યક્તિ સફળ છે તે દરેકે દરેક વસ્તુ માટે પોતાની આંખો હંમેશા ખુલ્લી રાખે છે ખરું ને એટલે આ વિચાર કે તમારું મન પહેલેથી નિશ્ચિત હોવું જોઈએ આ એક મૂર્ખ વિચાર છે 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 તે તે અગત્યનું કે કે દરેક ક્ષણ જે બધું તમે કરી રહ્યા છો પસંદગીથી થાય જીવન સુંદર બની જાય કેમ ત્યારે ઘણો આનંદ હોય છે કારણ કે તમે તે ક્ષણે તે કરવા માંગો છો મેં દસ વર્ષ પહેલા નક્કી કરેલું એટલે હું કરી રહ્યો છું તો તમે અત્યારે જે કરી રહ્યા છો તેમાં તમને આનંદ કેવી રીતે આવશે એટલે દરરોજ સવારે તમે ઉઠો અને તમને ખબર નથી કે શું કરવું આ ઉઠવાની શ્રેષ્ઠ રીત છે એ એ નથી કે તમે તમે જુદી જુદી વસ્તુઓ કરશો એકની એક વસ્તુ કરો તો તો પણ તે તમારી છે તમને જીવંત રાખે છે તે બધી વસ્તુઓ પ્રત્યે જે તમે કરી રહ્યા છો કારણ કે તમે તમારી પસંદગી કરી રહ્યા છો તમે જે પસંદ કરી રહ્યા છો તે છે હાલ કરવું કદાચ તમે છેલ્લા દસ વર્ષોમાં એકની એક પસંદગી દસ હજાર વાર કરી હોય તેનાથી કોઈ ફરક પડતો નથી પણ અત્યારે તમે ફરી એક વખત સક્રિય રીતે પસંદગી કરી રહ્યા છો આ ખૂબ મહત્વનું છે તો જ તમે જીવન પ્રત્યે જીવંત રહેશો નહીતર મેં નક્કી કરી લીધું છે આ એક બોજું બની જશે મેં ઘણા સમય પહેલા નક્કી કરી લીધું હતું એટલે હવે મારે આ જ કરવું પડશે આ જીવવાની ખૂબ જ બોજવાળી રીત છે એટલે લોકો પોતાના જીવન વિશે જે મૂર્ખામી વાળા તારણો કાઢે છે તેના કરતા મૂંઝવણ ઘણી સારી છે વસ્તુ માત્ર એ છે કે તમારે જીવન વિશે બધા પ્રકારના મૂર્ખામી ભર્યા તારણો બધા મૂર્ખામી ભર્યા તારણો જુઓ લાંબા સમય માટે લોકોનું આ તારણ હતું કે તેઓ સ્વર્ગમાં જશે બરાબર હું અત્યારે ખાલી એક સમસ્યાજનક વસ્તુનું ઉદાહરણ લઈ રહ્યો છું અફઘાનિસ્તાનની પરિસ્થિતિ દુનિયામાં બધાને હેરાન કરી રહી છે સ્વર્ગ તરફ જનારા લોકો આ ગ્રહ ઉપર તે લોકો જેવી વસ્તુઓ કરી રહ્યા છે કેમ કે કેમકે તેઓ સ્વર્ગમાં જવાના છે એટલે આ ગ્રહ ઉપર જે છે તેની કોઈ કિંમત નથી આમે તેઓ સ્વર્ગમાં જ જઈ રહ્યા છે તો હવે તેઓ આને બધાની સામે લાવીને ઊભા છે તે હંમેશાથી હતું જ પણ વાત બસ એ છે કે મોટા ભાગે લોકો આને જોતા નથી પણ હવે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિથી તેઓ તમારી સામે બધું છતું કરી રહ્યા છે અમે સ્વર્ગમાં જઈ રહ્યા છે તમે નથી જઈ રહ્યા એટલે તમે જુઓ અમે તમારી સાથે શું કરીશું આમ પણ હું તમારા સ્વર્ગમાં નથી જઈ રહ્યો હું તમારી સાથે સ્વર્ગમાં જગ્યા માટે સ્પર્ધા નથી કરવાનો તમે મને છોડી શકો છો હેલો હા હું સ્વર્ગમાં નથી જઈ રહ્યો એટલે તમે સ્વર્ગ તરફ જનારા લોકો તમારે મને અવગણવું જોઈએ ખરું ને પણ ના તમે એવું નહીં કરી શકો કેમ કે જો હું જીવીશ તો તમારા જુઠ્ઠાણ નહીં ચાલે તમારા જુઠ્ઠાણા ત્યારે જ ચાલશે જ્યારે તમે મને ખતમ કરી નાખો ખરું ને તો આ બધી વસ્તુઓ એટલે થઈ રહી છે કારણ કે લોકો પાસે તારણો છે તેઓ આ તારણ સુધી કેવી રીતે પહોંચ્યા આ તારણ બનાવવામાં તેમને કોણે મદદ કરી હું તો એમ જોતા ઘણું વિશિષ્ટ તારણ લઈ રહ્યો છું પણ રોજિંદા જીવનમાં પણ આવું થઈ રહ્યું છે કોઈક એવું માને છે કે આ સાચું છે બસ આ એક મૂર્ખામી ભર્યા તારણથી કેટલા બધા માતા પિતાએ પોતાના બાળકોને ત્રાસ આપ્યો છે હલો તેઓ તેમને પ્રેમ કરે છે પણ તેઓએ તેમને હેરાન કર્યા દરરોજ માર માર્યો હા કે ના તેઓ તેમને પ્રેમ કરે છે તેઓ તેમને પોતાના જીવનના પ્રકાશની જેમ જીવે છે પણ દરરોજ રોજનો ત્રાસ કેમ કે તેમને લાગે છે કે આ રીત સાચી છે પેલી રીત સાચી છે તમે આને દરેક ક્ષણે જોઈને કેમ નક્કી નથી કરી શકતા કે આને અને બીજા બધાને વધુમાં વધુ સુખાકારી નથી આવશે આપણે સમસ્યા શું છે તે કેમ નથી જોઈ શકતા તો જો તમને ખબર ના હોય કે આ નિર્ણયો કેવી રીતે લેવા જો તે તમને મૂંઝવતું હોય તો સમસ્યા એ છે કે કશા પ્રત્યે પ્રેમ કે પ્રતિબદ્ધતા નથી ઓકે બરાબર જો કશાક પ્રત્યે પ્રેમની અતિશય ભાવના હોય તો આ બધી વસ્તુઓ સચવાઈ જાય છે જુઓ તમને નૈતિકતાની જરૂર નથી તમને મૂલ્યોની જરૂર નથી તમને આચારની જરૂર નથી જો તમે જાગૃત હોવ તો તમને કશાયની જરૂર નથી ધારો કે તે શક્ય નથી એના પછીની સૌથી સારી વસ્તુ એ છે કે તમારી અંદર પ્રેમની ઊંડી ભાવના હોય જો તમારી પાસે આ હોય તો ફરી પાછી તમને કોઈ મૂલ્યોની જરૂર નથી તમને કોઈ આચારની જરૂર નથી કશાની જરૂર નથી કારણ કે જેને તમને પ્રેમ કરો છો તમે સારામાં સારી રીતે શક્ય હોય તેમ તેનું ધ્યાન રાખશો કારણ કે લોકો વિચારે છે પ્રેમ એટલે મીઠી મીઠી વાતોને હું તને પ્રેમ કરું છું તું મને પ્રેમ કરે છે એવી બધી વકવાસ બધી જ ચાલી રહી છે ના તે પ્રમાણિકતા અને પ્રતિબદ્ધતાની એક ઊંડી ભાવના છે ખરું ને જો તમે ખરેખર કશાકને કોઈકને પ્રેમ કરતા હોવ તો તેમના પ્રત્યે પ્રામાણિકતાની એક ઊંડી ભાવના રહેલી હોય છે તેને નુકસાન પહોંચે તેવું તમે કંઈ પણ કરવાના નથી જેને તમે ખરેખર પ્રેમ કરો છો જો પ્રેમ એકબીજાનો લાભ ઉઠાવવાની કોઈ સ્કીમ હોય તો તે ખરેખર એક અલગ બાબત છે પ્રેમ માત્ર મીઠા શબ્દો અથવા સૌમ્ય સ્પર્શ અથવા રસભર ભાવનાઓ માટે નથી પ્રેમ એ પ્રામાણિકતા હિંમત અને ત્યાગનો પાયો છે જે લોકોના હૃદયો પ્રેમથી ભીંજાયેલા છે તેમના સિવાય બીજા લોકોની સુખાકારી પોતાની સુખાકારીની ઉપર કોણે મૂકી છે જે લોકોનું રોકાણ પ્રેમમાં છે તેમના સિવાય ધમકીઓ અને ખતરાઓ સામે કોણ ઊભું રહ્યું છે જે કંઈ પણ પોતાના માટે મૂલ્યવાન છે અને પોતાની જાત પણ પ્રેમના યજ્ઞ કુંડમાં ત્યાગ કરવા માટે પ્રેમીઓ સિવાય કોણ છે જે તૈયાર રહ્યું છે પ્રેમ માનવ લક્ષણોમાંથી સૌથી સૌમ્ય અને સૌથી દ્રઢ તમારે કશાકનું નિર્માણ કરવું જોઈએ જો તમારી પાસે કશું નહીં હોય તો આ મનની દરેક વસ્તુ વિશે દરેક ક્ષણે વિચાર અને પુનર્વિચાર કરવાની સંભાવના એક પીડાજનક પ્રક્રિયા બને છે નહીતર તે એક શાનદાર પ્રક્રિયા બની જાય છે તમારે કાં તો જાગૃત બનવાની જરૂર છે અથવા ઓછામાં ઓછું પ્રેમાળ હલો એકવાર તમારી પાસે આવી જશે પછી તમે જોશો કે આ રોજનો પુનર્વિચાર પીડાદાયક નહીં રહે તે બહુ આનંદમય અને અદભુત બની જશે